આઈટી ઇલેક્ટ્રિકલ કેમિકલ માટે આ લાસ્ટ ચેપ્ટર છે મેથ્સનું, વિકલ સમીકરણ 3-4 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે, એટલે મેથ્સ 2 પૂરું થઈ જશે, ખાસ ધ્યાન આપજો. આપણે એમાં ટાઈપ 2 સુધી સમજવામાં આવ્યું હતું, હવે ખાસ ધ્યાન આપજો વિકલ સમીકરણના પ્રકારો, ટાઈપ્સ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે હવે આ 3 ટાઈપ બાકી રહી છે, વિયોજનીય ચલ ધરાવતા વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન વિથ સેપરેબલ વેરિયેબલ, ત્યારબાદ સમપરિમાણ વિકલ સમીકરણ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન અને સુરેખ વિકલ સમીકરણ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે આ 3 પ્રકારના જે વિકલ સમીકરણ છે એમને આપણે ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ ટાઈપનું જે વિકલ સમીકરણ છે એમને આપણે ટાઈપ નંબર 3 નામ આપવામાં આવ્યું છે, વિયોજનીય ચલ ધરાવતા વિકલ સમીકરણ. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન વિથ સેપરેબલ વેરિયેબલ. ઓકે, વિયોજનીય વિકલ સમીકરણનો એક્ઝામ્પલ છે એમ ક્યારે કહી શકાય, એના માટે એક નોટ લખવામાં આવી છે, ખાસ ધ્યાન આપજો. જ્યારે એક્સ વાળી રકમ ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ જાય અને વાય વાળી રકમ ડીવાય ની બાજુમાં ગોઠવાઈ જાય ત્યારે આ ટાઈપથી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા, ખાસ ધ્યાન આપો. અત્યારે આ 3 નામ યાદ રાખવાના નથી, આપણે પહેલું જ નામ યાદ રાખો તમે, વિયોજનીય વિકલ સમીકરણનો એક્ઝામ્પલ છે તેમ ક્યારે કહેવાય, જ્યારે એક્સ વાળી રકમ ડીએક્સ ની બાજુમાં સેટ થાય અને વાય વાળી રકમ ડીવાય ની બાજુમાં સેટ થાય. થોડુંક સાદું રૂપ આપવું પડે, આપણા નસીબ સારા હોય તો જ ડાયરેક્ટ આવી રીતે રકમ આપેલી હોય કે એક્સ છે ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ જાય, વાય છે એ ડીવાય ની બાજુમાં ગોઠવાઈ જાય, ડાયરેક્ટ આવી રકમ આપેલી હશે નહીં, આપણે થોડુંક સાદું રૂપ આપવું પડશે. અને એક્સ વાળા ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ જાય, વાય વાળા ડીવાય ની બાજુમાં ગોઠવાઈ જાય, એટલે સમજી જવાનું કે ભાઈ આ વિયોજનીય વિકલ સમીકરણનો એક્ઝામ્પલ છે. ઓકે, ટાઈપ નંબર 3 વિયોજનીય વિકલ સમીકરણ આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ. આવી રીતે રકમ આપેલી હોય, વિકલ સમીકરણ એક્સ ઇન્ટુ ડીવાય પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ બરાબર 0 નો ઉકેલ મેળવો. ઓકે, ખાસ ધ્યાન આપજો 2 મિનિટ માટે. આવી રીતે રકમ આપી છે, એક્સ ઇન્ટુ ડીવાય વાય ઇન્ટુ ડીએક્સ બરાબર 0. ઓકે, મહેરબાની કરીને ધ્યાન આપજો, થોડુંક સાદું રૂપ આપીએ આપણે. એક્સ ઇન્ટુ ડીવાય આ પ્લસ છે, બરાબર ની પહેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ. ઓકે, હવે આ એક્સ વાળા પદને પહેલી બાજુ લઈ જાઉં, વાય વાળા પદને આ બાજુ લઈ આવું, તો વાય આ બાજુ આવે એટલે 1/2 આવે ડીવાય, અને એક્સ પહેલી બાજુ જાય, આ માઇનસ તો જે છે એ જ તે, એક્સ પહેલી બાજુ જાય એટલે ડીએક્સ. ઓકે, તમે જોઈ રહ્યા છો વાય વાળા પદ ડીવાય ની બાજુમાં ગોઠવાઈ ગયા, એક્સ વાળા પર ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ ગયા. હવે આ રકમ ને આ બાજુ લઈ આવે તો માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ. ઓકે, ખાસ ધ્યાન આપજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, 1/x ડીએક્સ પ્લસ 1/y ડીએક્સ 1/y ડીવાય બરાબર 0, અથવા આપણે આવી રીતે રાખીએ, ખાસ ધ્યાન આપજો. ઓકે, વાય વાળા પદ આ બાજુ લઈ આવી એટલે ડીવાય ની બાજુમાં ગોઠવાઈ ગયા, એક્સ વાળા પદ પહેલી બાજુ લઈ જઈએ એટલે ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ ગયા. તો આપણા નિયમ પ્રમાણે જ્યારે એક્સ વાળી રકમ ડીએક્સ ની બાજુમાં ગોઠવાઈ જાય, વાય વાળી રકમ ડીવાય ની બાજુમાં ગોઠવાઈ જાય, એટલે વિયોજનીય વિકલ સમીકરણ પ્રમાણે હવે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. આવી રીતે સેટ થઈ જાય કે વાય વાળી રકમ ડીવાય ની બાજુમાં, એક્સ વાળી રકમ ડીએક્સ ની બાજુમાં, ત્યારબાદ
बन्ने बाजू बोथ साइड इंटीग्रेशन करवानु, बन्ने बाजू संकलन करता। खास ध्यान रखो जेथी तमने कोई प्रॉब्लम ना थाय। वन अपॉन वाई डीवाय बराबर माइनस बार ले ले वन अपॉन एक्स डीएक्स। वन अपॉन वाई नु शु थाय लॉग वाई, वन अपॉन एक्स नु लॉग एक्स, प्लस कॉन्स्टंट लखवो पड़े। याद करो अनियत संकलन छे, इनडिफाइनाइट इंटीग्रेशन। पण ओके वन अपॉन वाई नु लॉग वाई आयु, वन अपॉन एक्स नु लॉग एक्स आयु, तो कॉन्स्टंट आपणे लॉग आर वाड लखवानु। लॉग वधारे आवता होय तो लॉग आर वाड लखवानु। लॉग वाई लॉग माइनस लॉग एक्स आ बाजु आवी जाय एटले प्लस लॉग एक्स। ओके लॉग वाड़ी बे रकम सरवाड़ा होय तो गुणाकार। लॉग लॉग बन्ने बाजू थी कैंसल। तो आटलो आपणो विकल समीकरण नो उकेल मळी गयो। ओके हजू एक वार समझी लो, खास विकल समीकरण नो एक्जाम्पल तमे जुओ एटले सौथी पहला ए बाबत विचारवानी कि एक्स वाला डीएक्स नी बाजू मां गोठवाई जाय छे, वाई वाला डीवाई नी बाजू मां गोठवाई जाय छे। एना माटे थोड़ुक सादु रूप आपवू पड़े। आ प्लस वाली रकम छे एमने बराबर नी पहली बाजू लई गया एटले माइनस, वाई वाला पद आ बाजू लई आव्या, एक्स वाला पद पहली बाजू लई गया। तो सेट थई गयुं, जुओ डीवाई नी बाजू मां वाई वाला पद, डीएक्स नी बाजू मां एक्स वाला पद, बन्ने बाजू संकलन करवानुं। वन अपॉन वाई नु लॉग वाई, वन अपॉन एक्स नु लॉग एक्स, लॉग एक्स माइनस छे आ बाजु आवे एटले प्लस, बे लॉग सरवाળામાં હોય તો ગુણાકાર, લોગ લોગ કેન્સલ થઈ જાય એટલે આપણો આન્સર આવી જશે। ઓકે તો ટાઈપ 3 નો ફર્સ્ટ એક્ઝામ્પલ સમજાવવામાં આવ્યો। ઓકે।